14 ઓક્ટોબર વિશ્વ દ્રષ્ટિ દિવસ સ્માર્ટફોનના વધુ ઉપયોગથી દૂરની દ્રષ્ટિનું જોખમ જીકે જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના વડાએ આંખની કાળજી અંગે આપ્યું માર્ગદર્શન. દ્રષ્ટિની ખામી માટે મોતિયો, ઝામર, કીકીના રોગો, પડદાની ખામી સામાન્ય છે, પરંતુ હવે કોમ્પ્યુટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધવાની સાથે દૂરની દ્રષ્ટિ ઘટવાનું નવું જોખમ સમાજ જીવન ઉપર મંડરાયું છે એમ જીકે જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના વડાએ 14 ઓક્ટોબરના રોજ ઉજવાતા વિશ્વ દ્રષ્ટિ દિવસ નિમિત્તે જણાવ્યું હતું. આંખ વિભાગના વડા અને પ્રોફેસર ડોક્ટર કવિતા શાહે કહ્યું કે આંખની તપાસ અને જુદા જુદા રોગના સરેરાશ પ્રતિમાસ 2000 ઉપરાંત દર્દીઓ આવે છે, જેમાં 50%થી વધુ દૂરદ્રષ્ટિ ખામીગ્રસ્ત હોય છે, જેમને દૂરના દ્રશ્યો ધૂંધળા દેખાતા હોય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં માયોપિયા કહે છે. એનું કારણ સ્માર્ટફોન, વર્ક ફ્રોમ હોમ અને કોમ્પ્યુટર છે. તેમાંથી બાળકો જે રીતે સ્માર્ટફોન સામે સમય વિતાવી રહ્યા છે તે જોતા આગામી વર્ષોમાં દૂરની દ્રષ્ટિના ખોટવાળા દર્દી વધુ દેખાશે. આ ઉપરાંત વધતા જતા સ્ક્રીન સામે બેસવાના કારણે આંખોમાં થકાન, માથું દુખવું, ડ્રાય આઈ અને લાલ આંખ થવાની વધતી સમસ્યાને નજરઅંદાજ કરવા જેવી નથી. ખાસ કરીને દર્દીઓમાં ડ્રાય આઈની સમસ્યા વધુ છે. ડ્રાય આઈમાં આંખોની જરૂરી ભીનાશ ઘટી જાય છે, જેથી આંખોમાં બળતરા, આંખો સૂજવી અને આંખના બહારના લેન્સ પર જખમ પણ થઈ શકે છે. ડાયાબિટીસ અને હાઈ બીપી દર્દીઓમાં આંખ ભારે થવાનું જોખમ રહેલું હોય છે. આગળ જતા ગ્લુકોમા અને કાળા મોતિયા તરીકે આકાર લે છે. આંખ લાલ થવાની પ્રક્રિયામાં આંખનો સફેદ ભાગ લાલ થઈ જાય છે. જો પૂરતી ઊંઘ લેવાય અને 10-15 મિનિટ નવસેકા પાણીના પોતા આંખ પર મુકાય તો રક્ત સંચાર સુધરે છે. સ્ક્રીનના વધુ વપરાશથી ચશ્માના નંબર વધવાની શરૂઆત થાય છે.